હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ જ્ઞાન વિદ્યાપીઠ હું શિવાંગોસ્વામી આપણા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે અત્યારે કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના કારણે આપણી સ્કૂલ જે છે એ ઘણા સમયથી બંધ છે તો આપણી શાળાએ સરસ મજાનો પ્રયત્ન કર્યો કે ઘરે બેઠા ઓનલાઇન થી તમને સમજાવવામાં આવે જેથી કરી અને ધોરણ દસ જેવો અગત્યનું જે તમારું વર્ષ છે તેમાં કોઈ ખલેલ પહોંચે નહીં વિદ્યાર્થી મિત્રો આપણે રેગ્યુલર આના વિડીયો અપલોડ કરીએ છીએ તમને ટાઈમ ટેબલ મળી ગયો હશે એ પ્રમાણે ફોલો કરો હોમવર્ક વ્યવસ્થિત રીતે રેગ્યુલર મોકલતા રહ્યો બસ આજ અપીલ છે અને આજે જે છે આપણે લેકચર ચાર વિશે વાત કરવાના છીએ સાયન્સ ધોરણ દસ ગુજરાતી મીડિયમ સાયન્સની અંદર લેકચર ફોર ચેપ્ટર નંબર 5 જો આ લેકચર રિલેટેડ અથવા તો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મારા મેલ આઈડી પર મેલ કરી શકો છો અથવા તો મોબાઈલ નંબર પર મને એન્કવાયર કરી શકો છો ચોક્કસથી તમને એનો સચોટ અને સંતુષ્ટ જવાબ મળશે તો આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર ફાઇવ હવે જો તમે ત્રણ લેક્ચર રેગ્યુલર વ્યવસ્થિત ફોલો કર્યા હશે તો તમને ખ્યાલ જ હશે કે આના અંદર આપણે અલગ અલગ રીતે સૌથી પહેલા એવા સાયન્ટિસ્ટ ડોબ્રેનર જેને ત્રિપુટીઓ બનાવી માત્ર ત્રણ ત્રણ તત્વોને એકસાથે ગોઠવા પરંતુ આ આધુનિક આવર્ત કોષ્ટક જે છે એનો પાયો હતો ત્યાર પછી વૈજ્ઞાનિક આવા ન્યુલેન્ડ જેને સંગીતના સાત સુરો પ્રમાણે અષ્ટકનો નિયમ આપ્યો અને એના પછી ખાસ અગત્યના મેન્ડેલીફ મેન્ડેલીફ જે છે તેને સમૂહ અને આવર્ત ધરાવતું જે આપણું આધુનિક આવર્ત કોષ્ટક છે તેના જેવું જ આવર્ત કોષ્ટક બનાવ્યું હતું અને તેની ખૂબ જ સચોટતા અને તેના ખૂબ જ ઉપયોગો હતા જેના વિશે આપણે વાત કરી ગયા છીએ હવે એના પછીના આપણે વાત કરીએ લેક્ચરની અંદર ચોથા લેકચરની અંદર આપણે જોયું મેન્ડેલીફના ની પણ મર્યાદા હતી જેની અંદર મેઇન હતું હાઇડ્રોજનનું સ્થાન પછી ઘણા બધા તત્વો એવા હતા જેને તેના પરમાણવીય દળ જે છે એ આગળ પાછળ આવતા હોય પરંતુ એનું સ્થાન પહેલાં આવી ગયું એટલે પરમાણુય દળ પાછળ હોય પરંતુ એનું સ્થાન આગળ આવી ગયું હોય એવા પણ ઘણા બધા તત્વો હતા તો આ મર્યાદા જે છે એ મર્યાદા હોવાનું મુખ્ય કારણ હતું પરમાણવીય દળ કારણ કે પરમાણુ વિધેય હોય છે પરંતુ ત્યાર પછી હેનરી મોઝલે જયારે પરમાણુ ક્રમાંકની શોધ કરી ત્યારે આ આધુનિક આવર્ત કોષ્ટક જે છે એના અંદર એક રાષિક ચેન્જ આવ્યો એમાં આપણે કહી શકીએ અને એનાથી જ આજનું આધુનિક આવર્ત કોષ્ટક રચાયું છે તો મેન્ડેલીફનું યોગદાન એમાં ઘણું બધું રહ્યું ગયા લેકચરની અંદર આપણે મેન્ડેલીફના કોષ્ટકની મર્યાદાની સાથે સાથે આપણે એ પણ વાત કરી હતી કે આધુનિક આવર્ત કોષ્ટકમાંથી તમારે શું શું યાદ રાખવાનું છે કયા કયા તત્વો યાદ રાખવાના છે એના પરમાણુ ક્રમાંક યાદ રાખવાના છે તેના વિશે વાત કરી અને પછી મેં તમને પૂછ કીધું હતું કે હવે જે છે એના નવા ધોરણ દસની જે નવી પેપર સ્ટાઇલ અને નવી રીતે જે પેપરો નીકળે છે એ પ્રમાણે હવે તમારે ખાસ યાદ રાખવું પડશે કે ઉપરથી નીચે સમૂહમાં અથવા તો આવર્તમાં ડાબેથી જમણે જમણેથી ડાબે જતા ધાત્વીય ગુણધર્મો સંયોજકતા છે ઇલેક્ટ્રોન રચના છે એની અંદર શું તફાવત આવે છે આવા પ્રશ્નો અગત્યના છે તો હવે એના વિશે આપણે આજના લેકચરની અંદર વાત કરીશું ખૂબ જ સરસ મજાનો લેક્ચર બનશે ધ્યાન દઈ અને સાંભળવાનું છે સમજવાનું છે કીધું એમ કે એક આવર્ત કોષ્ટક તૈયાર કરી રાખવાનું છે ચાર્ટ પેપર ઉપર પોસિબલ હોય તો ચાર્ટ પેપર ઉપર નહીં તો પિન પેજની અંદર આ તમને પહેલા જ લેકચરથી હું કહું છું અને હજી પણ કહું છું એ તૈયાર કરી લેજો કારણ કે એ જ આ ચેપ્ટરનો સૌથી અગત્યનો પાયો છે જો તમે આ ચેપ્ટરના લગભગ મારા ખ્યાલે પાંચ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરને કવર કરશો આના પછી હજુ એક લેક્ચરની જરૂર પડશે આ પાંચ લેક્ચર વ્યવસ્થિત સમજી લેશો તો ધોરણ દસમાં એના પછી આપણે ક્વેશ્ચન પણ જોવાના છે તો ધોરણ દસમાં તમને કોઈ તકલીફ આ ચેપ્ટરમાંથી પડશે નહીં એ સંપૂર્ણ જવાબદારી છે એવી રીતે વ્યવસ્થિત રીતે એક એક ટોપિકને આપણે કવર કર્યો છે તો હવે જોઈએ આજનો લેક્ચર તો અર્ધાતુ ગોઠવેલા છે હાઇડ્રોજન જે છે એ હજી સુધી આજની તારીખ સુધી એવી જ રીતે ગોઠવાયું છે જે મેન્ડેલીપે ગોઠવ્યું હતું અને એ અધાતુ તત્વોથી અલગ છે એના ગુણધર્મો લિથિયમ સોડિયમ જેવા નથી પરંતુ તે બનાવે છે તત્વો પાછા લિથિયમ સોડિયમની જેમ જ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ બનાવે છે આપણે આપણે એક કોષ્ટક પણ સરસ મજાનું જોયું હતું તો હવે જોઈ શકીએ છીએ તેમ આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલીફની ત્રણેય મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન કઈ બાબત પર આધારિત છે તે જાણ્યા બાદ આપણે હાઇડ્રોજનના વિસંગત સ્થાનની ચર્ચા કરીશું કઈ બાબત પર આધારિત છે પરમાણવીય ક્રમાંક રાસાયણિક ગુણધર્મો અને મૂળભૂત ગુણધર્મો અથવા જેને કહેવાય છે ભૌતિક ગુણધર્મો એના ઉપર આધારિત છે તો હવે ટોપિક નંબર 5.3.1 આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન તો આધુનિક આવર્ત કોષ્ટક જે છે આપણે વાત કરીએ એમ કે 18/7 એટલે કે 18 સમૂહ આ જે સ્તંભ છે જેને સમૂહ કહેવાય છે અને સાત આવર્ત છે સાત આવર્ત સિવાય બે લેન્થેનોઇડ અને ઓક્ટેનોઇડ કરીને અલગથી શ્રેણી પણ આપેલી છે એના વિશે પણ આપણે વાત કરી ગયા ચાલો આપણે જોઈએ કે કોઈ સમૂહ અથવા તો આવર્તમાં તેનું સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો જોઈએ માહિતી તો તમે જોશો કે આ તમામ તત્વો જે છે એટલે કે જે એક જ સમૂહની અંદર હશે તે તમામ તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા ધરાવે છે તો પ્રશ્ન એવો થાય કે આ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું પ્રશ્ન થાય ને કે આ સંયોજકતા ઇલેક્ટ્રોન અહીંયા લખ્યું તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું તો યાદ રાખજો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે સંયોજકતા ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં રહેલા આવું એવું લાગે તો લખી લેજો ક્યાંક ઘણી બધી જગ્યાએ આવશે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને શું કહેવાય છે સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા તો એને વેલેન્સી પણ કહે છે બરોબર છે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બાજુમાં જગ્યા હોય લખી લેજો જ રીતે તમે જોશો એટલે કે એનો મતલબ હાઇડ્રોજન છે લિથિયમ છે પોટેશિયમ છે તે સિવાય ક્લોરીન ફ્લોરિન બ્રોમિન છે તે બધાના સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન હશે કઈ રીતે એના વિશે પણ વાત કરીએ તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક સમૂહમાં રહેલા તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે હવે ઉદાહરણ તરીકે ફ્લોરીન ક્લોરીન સત્તરમાં સમૂહના તત્વ છે ફ્લોરીન છે ક્લોરીન છે તો ફ્લોરીન અને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના વિશે જો આપણે આપણે વાત કરીએ તો એને છીએ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો વેલેન્સી તો આપણે જો વાત કરીએ સૌથી પહેલા તો ફ્લોરિન વિશે તો ફ્લોરિન પરમાણુ ક્રમાંક કેટલો છે તો કહેવાય નવ નવ તો કક્ષાઓ કઈ રીતે ભરાય ધોરણ નવ ની અંદર આપણે ભણી ગયા સૌથી પહેલા બે ઇલેક્ટ્રોન તો હશે જ પ્રથમ કક્ષાની અંદર એટલે કે બે એના પછી કેટલા ભરાય તો કે ભાઈ બે પછી આપણે જોઈએ તો એ હોય છે આઠ એટલે બે અને આઠ થી જાય દસ પણ અહીંયા કેટલા છે નવ તો આપણે દસ નથી કરવાના નવ કરવાના છે એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન હશે અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે સાત આવી રીતે એની કક્ષા ભરાયેલી હશે ફ્લોરિનની હવે જો આપણે વાત કરીએ ક્લોરીનની પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે ભાઈ સત્તર કક્ષાઓ કઈ રીતે ભરાશે સૌથી તો એના પછી અને પછીની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન અને અને સામે અહીંયા તમે જોઈ શકો છો કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બંનેના અંદર કેવી છે એક સરખી છે તો આને જ શું કહેવાય છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો ફ્લોરીન લઈ લો ક્લોરીન લઈ લો એવી રીતે સમૂહમાં કોઈ પણ તત્વ લઈ લો જેટલા પણ સમૂહ છે એમાં દરેકની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેને આપણે શું કહીએ છીએ સંયોજકતા સંખ્યા હંમેશા સમાન હશે તો તમારે એક નોટ કરી લેવાનું છે હવે જોઈએ માહિતી તો તમને કીધું છે કે ફ્લોરીન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો એનાથી આપણે ખ્યાલ આવ્યો કે બંનેમાં સાત ઇલેક્ટ્રોન છે તેથી આપણે કહી શકીએ કે આધુનિક કોષ્ટકમાં રહેલા સમૂહની બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે જ્યારે બીજી તરફ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે હવે આને આપણે સમજીએ સમૂહમાં ઉપરથી નીચે આવીએ તેમ શું ફેરફાર થાય છે તો જો કોઈ સમૂહ છે હું તમને આના આ જ ઉદાહરણ આપણે લઈએ કે ફ્લોરિન છે બરોબર છે એના પછી ક્લોરિન તો આના વિશે જ આપણે વાત કરીએ તો અહીંયા કેટલી કક્ષા હતી બે અને સાત બે જ કક્ષા હતી અહીંયા બે આઠ સાત તો આવી રીતે જેમ જેમ આપણે નીચે જશું એમ કક્ષાઓની સંખ્યા કેવી થશે તો કેવાય વધતી જશે આ પણ ખાસ અગત્યનું છે કે જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે આવીએ છીએ તેમ કક્ષાઓની સંખ્યા વધતી જાય છે આ પણ તમારે યાદ રાખવાનું છે હવે આગળ વધીએ તો શું કીધું છે કીધું છે કે જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતાનો અનુભવ થાય છે અથવા તો અનિશ્ચિતતા ઉદ્ભવે છે એનું મુખ્ય કાર્ય કારણ એ છે કે હાઇડ્રોજન અધાતુ છે હવે પ્રથમ આવર્તમાં સમૂહ એક અથવા તો સમૂહ સત્તરમાં રાખી શકાય એનું કારણ શું છે સમૂહ એકમાં કેવા છે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય સમૂહ સત્તરમાં કેવા તત્વો છે જેને એક ઇલેક્ટ્રોનની જરૂર હોય અષ્ટક પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન મળે તો અષ્ટક પૂરું કરી દે અને હિલિયમ જેવું બની જાય એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે એટલે તે પ્રથમ સમૂહમાં પણ આવી શકે અને સત્તરમાં અંદર પણ આવી શકે તો આ આ પણ આપણે સમજવાનું છે છે તમે જોશો કે બીજા આવર્તના એટલે કયા આજે તમને પ્રવૃત્તિમાં આપેલા છે લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન આ બધા જ કયા છે ત્રણ થી લઈને દસ સુધીના છે તેમની ઇલેક્ટ્રોન રચના લખવાની છે જે ધોરણ નવ ની અંદર આપણે સૌથી લાસ્ટમાં ભણ્યા હતા શું તમે બધા જ તત્વો પણ સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે તો આપણને ખ્યાલ આવશે કે આ બધા સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન નહીં દર્શાવે પરંતુ તે જે છે બધા કેવા અલગ અલગ એની સંયોજકતા હશે તો તમે આની ઇલેક્ટ્રોન રચના લખવાની છે અને તમારે જોવાનું છે કે શું એમાં ઇલેક્ટ્રોન કેટલા અલગ છે અને બીજું કે સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે કે નહીં આ બે ના જવાબ આપવાના છે તમને સરળતાથી આના જવાબો મળી જશે તો હવે મને એવો આશા છે કે તમે આના જવાબો અને ઇલેક્ટ્રોન રચના વિડીયો પોઝ કરીને લખશો અને એના પછી હવે આપણે આન્સર જોઈએ તો લિથિયમ પરમાણુ ક્રમાંક ત્રણ પછી પરમાણુ ક્રમાંક ચાર પરમાણુ ક્રમાંક પાંચ છ સાત આઠ નવ અને દસ આટલા પરમાણુ ક્રમાંકવાળા તત્વોની અહીંયા વાત છે સૌથી પહેલા શું બધા જ તત્વો સમાન સંખ્યાના સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે જવાબ આવશે ના સ્પષ્ટ કારણ છે કે જેમ જેમ આગળ વધીએ જુઓ અહીંયા લિથિયમ છે તો એની ઇલેક્ટ્રોન રચના આવી હશે બે એક પછી બેરિલિયમ પછી બરોબર છે બોરોન માટે કાર્બન માટે બે ચાર એના પછી આવશે બે પાંચ તો ઇલેક્ટ્રોન રચના અલગ અલગ છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી બનશે અલગ અલગ બનશે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન શેમાં હોય છે તો કે ભાઈ સમૂહની અંદર આ એક આવર્તના તત્વો છે એટલે એની સંખ્યા સમાન હશે નહીં તો બીજો પ્રશ્ન શું તેઓ સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે તો જવાબ છે હા દરેકની અંદર કક્ષાઓ કેટલી છે કક્ષાઓ કક્ષાઓ છે છે માટે સમાન સંખ્યાની ધરાવે હવે તમે જોશો કે બીજા આવર્તના આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવતા નથી જેના વિશે આપણે વાત કરીએ પરંતુ તેઓ સમાન સંખ્યામાં શું ધરાવે છે કક્ષાઓ ધરાવે છે તમે તે પણ અવલોકન કરો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા જો પરમાણુય ક્રમાંકમાં એક એકમનો વધારો થાય તો સંયોજકતા ઇલેક્ટ્રોનમાં પણ કેટલાનો વધારો થાય છે એક એકમનો જેમ કે લિથિયમની અંદર ત્રણ પરમાણુ ક્રમાંક હતી સંયોજકતા હતી એની એક એના પછી આવ્યા આપણે બેરેલિયમ તરફ એની પરમાણુ ક્રમાંક હતો ચાર અને સંયોજકતા હતી પાંચ બોરોનની અંદર પરમાણુ ક્રમાંક પાંચ સંયોજકતા ત્રણ પરમાણુ ક્રમાંક એક વધે એમ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાની અંદર પણ એકનો વધારો થાય છે અથવા આપણે કહી શકીએ છીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુને એક જ આવે છે એટલે કે દરેકની અંદર કક્ષાઓ કેટલી હતી બે જુઓ દરેકના આપણે ઉદાહરણ જોઈએ એમાં કક્ષાઓની સંખ્યા તો દરેકની અંદર કેટલી હતી સમાન જ હતી એ એ પણ તમે સમજી ગયા અહીંયા જેમ હતી બે એક એના પછી બેરિલિયમમાં બે બે પછી બે ત્રણ બોરોનની અંદર કાર્બનમાં બે ચાર બરોબર છે નાઇટ્રોજનમાં બે પાંચ ઓક્સિજનમાં બે છ પછી ફ્લોરીનમાં બે સાત અને આર્ગન ની અંદર બે આઠ સોરી અંદર તો તમે આ બધું તો આપણે જોઈ ગયા તો આ જ વસ્તુ જે છે એ છે કે એમાં દરેકની અંદર કક્ષાઓની સંખ્યા કેવી છે એક સરખી રહેશે ત્યાર પછી સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન ને આર્ગન આ બધા જ કયા છે ત્રીજા આવર્તના તત્વો છે તો ત્રીજા આવર્તના તત્વો છે ને આ દરેકની અંદર તો કક્ષાઓ દરેકની અંદર હશે ત્રણ કે એલ અને એમ કક્ષાના નામ છે પહેલી કક્ષા જેમાં બે ઇલેક્ટ્રોન છે બે પછી આઠ પછી આઠ આ તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ તમારે લખવાની છે અને ઉપરયુક્ત વિધાનોની ચકાસણી કરો દરેક આવર્ત નવી ભરાયેલ ઇલેક્ટ્રોન કક્ષા દર્શાવે છે હવે આના વિશે હું તમને અત્યારે કોઈ માહિતી આપતો નથી કારણ કે આ મારા ખ્યાલે તમને હવે આવડી જશે આ બધાનું શું કરવાનું છે તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની છે અને એના પછી શું કરવાનું છે આપણે જોવાનું છે કે આની અંદર પણ ઉપરના બે નિયમો એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને બીજું આપણે જે કીધું કે ભાઈના ઇલેક્ટ્રોન રચનાઓ અથવા તો કેટલી કક્ષાઓ છે એના બંને વિશે તમારે માહિતી આપવાની છે અને તે તમારી જાતે અત્યારે લખવાનું રહેશે હવે આગળ વધીએ તો હવે આવર્ત કોષ્ટકને સમજવા માટે એક સામાન્ય પ્રશ્ન તમારી સમક્ષ મૂકું છું કે પહેલા બીજા વિચારી અને જવાબ પછી હું તમને જવાબ લખાવું તમારી પાસે આવર્ત કોષ્ટક હશે જ તો તમે અત્યારે સૌથી પહેલા વિચારો કે પ્રથમ બીજા ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે એવું જરૂર લાગે ગણવા માટે તો વિડીયોને તમે ઘડી અટકાવી શકો પણ જુઓ તો હવે મને આશા છે કે તમે આ પ્રશ્નોનો જવાબ આપી દીધો હશે પહેલા આવર્તમાં કેટલા તત્વો છે તમારા જવાબ સાથે સાથે મેચ કરતા રહેજો પહેલા આવર્તમાં છે બે તત્વો એના પછી બીજા આવર્તમાં કેટલા તત્વો છે બીજા આવર્તમાં છે આઠ તત્વો ત્રીજા આવર્તમાં કેટલા તત્વો છે તો કે ભાઈ એમાં પણ છે આઠ તત્વો બરોબર છે હવે ચોથા આવર્તમાં ચોથા આવર્તમાં તમે ગણ્યા હશે તો અઢાર તત્વો છે તો આ તત્વોની સંખ્યા કેવી રીતે નક્કી થાય કોઈ એનો સ્પષ્ટ એક નિયમ હશે તો એના વિશે આપણે વાત કરીએ તો આ નિયમ જે છે ને એ તમારે યાદ રાખવાનો છે એ છે એટલે કક્ષાનો નંબર બે ગુણા એનનો નો વર્ગ આવી રીતે એની અંદર કક્ષાઓ ભરાશે જુઓ જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ ઉપલા ધોરણમાં તમે આના વિશે વિસ્તૃત અભ્યાસ કરીશો એટલે કે અંદર કેમેસ્ટ્રી વિષયની અંદર પરંતુ અત્યારે માત્ર એ યાદ રાખવાનું છે કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા સૂત્ર ટુ એન આ તમને લખાયું હતું ખૂબ જ અગત્યનું સૂત્ર છે ટુ પર આધારિત છે જ્યાં એન શું છે એ કેન્દ્ર થી દૂર આપેલ કક્ષાનો ક્રમ છે ઉદાહરણ તરીકે કે કક્ષા હશે તો એની અંદર ટુ એન એટલે કે બે એના પછી ફરી પાછું તો કે ભાઈ 2n2 એટલે કે 2 બીજા આવર્તમાં કેટલા તત્વો છે 8 ત્રીજા આવર્તની અંદર તો તમને એમ થાશે કે અહીંયા પાછું કઈ રીતે આવ્યું બરોબર છે તો ત્રીજા આવર્તની અંદર પણ કક્ષાઓની સંખ્યા છે 8 ચોથાની અંદર 18 પાંચમાની અંદર 18 છઠ્ઠા સાતમાની અંદર 32 32 તો તમને એમ થાશે કે સર આવું કઈ રીતે બન્યું જો ત્રણ ત્રીજા આવર્ત માટે તો આ મેં તમને કીધું ને કક્ષા માટે છે હવે તમે આગળ જ્યારે ભણશો ને સાયન્સની અંદર થોડીક તમને ખાલી વાત કરી દો બાકી આ બધા વિશે માહિતી તમારે ઇલેવન ટ્વેલ્થ સાયન્સની અંદર આવશે તો કક્ષાઓ કઈ રીતે ભરાય છે એનો એક નિયમ આવશે તમારે સાયન્સની અંદર ભણવામાં આવી રીતે કક્ષાઓ છે વન એસ એટલે કે પેલી એસ જેમાં બે સમય ટુ એસ પછી ટુ પી થ્રી એસ થ્રીડી આવી રીતે આખો નિયમ આવશે અને કક્ષાઓ કઈ રીતે ભરાય એની એક સચોટ સમજૂતી તમારી સમક્ષ આ નિયમ વડે આવશે ખૂબ જ સરસ મજાનો આ ટોપિક છે ભણવાની પણ તમને આના અંદર ખૂબ જ મજા આવશે એવો ટોપિક છે પણ અત્યારે આના વિશે તમે કારણ કે આના વિશે તમને કઈ નોલેજ નથી આ એસ કક્ષા શું છે પી છે શું ડી એના પછી આવે એફ કક્ષા શું છે તો તમને જો એના વિશે માહિતી ન હોય તો એના વિશે અત્યારે સમજાવવું થોડુંક મુશ્કેલ છે અને એના વિશે તમારે કાંઈ અત્યારે સમજવાની જરૂર પણ નથી જો તમે અગિયાર બાર સાયન્સની અંદર કેમેસ્ટ્રી ભણશો તો આ એસપીડીએફનો નિયમ જે છે એ તમારી ડિટેલની અંદર આવશે અત્યારે ખાલી એ સમજી લ્યો કે આવી રીતે કક્ષાઓ ભરાશે અને આવી રીતે સૌથી પહેલા બે પછી આઠ પછી આઠ અઢાર અઢાર અને બત્રીસ આવી રીતે કંઈક કક્ષાઓ ભરાય છે હવે આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે માહિતી આપે છે કે રાસાયણિક દ્રષ્ટિકોણથી તે કેટલું ક્રિયાશીલ છે તમે શીખી ગયા છો તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે કે કેવા પ્રકારનો બંધ બનશે અને બંધની સંખ્યા કેટલી હશે એકલ બંધ હશે દ્વિબંધ હશે કે ત્રિબંધ હશે શું હવે તમે કહી શકશો કે મેન્ડેલીફે પોતાના કોષ્ટકમાં તત્વોનું સ્થાન નક્કી કરવા માટે સંયોજનના સૂત્રોનો આધાર લીધો હતો તે શા માટે યોગ્ય હતો કારણ કે તે જ આપણે દર્શાવશે કે બંધ કેવા પછી એલ આઈ ટુ ઓ કે ટુ ઓ તો આના વિશે બધા જ વિશે આપણે વાત કરી ગયા હતા તો આ જે છે એ સચોટ એનું કારણ છે કે જે રીતે રાસાયણિક પ્રતિક્રિયા હશે તેને જ એક સમૂહની અંદર ગોઠવવામાં આવે છે

તો ખૂબ જ અગત્યનો ટોપિક છે કારણ કે તમારે આ યાદ રાખવાનું છે કે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જઈએ તો શું થાય છે જમણે થી ડાબે જઈએ તો સંયોજકતામાં શું ફેરફાર થાય ધાત્વિક ગુણધર્મમાં શું ફેરફાર થાય તમામ વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો સંયોજકતા સંયોજકતા કોને કહેવાય તો આપણે તમને હમણાં જ લખાયું છે કે સંયોજકતા એટલે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે જે કેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં છે એને શું કહેવાય છે સંયોજકતા કહેવાય છે હવે આ પ્રવૃત્તિ છે કે કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચનાના આધારે તમે તેની સંયોજકતા કેવી રીતે ગણતરી કરી શકો ફોર એક્ઝામ્પલ પરમાણુ ક્રમાંક છે બાર મેગ્નેશિયમ અને પરમાણુય ક્રમાંક છે બરોબર છે સલ્ફર તો બંનેની સંયોજકતા શું થાય આ એક પ્રશ્ન છે અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે બંનેની સંયોજકતા શું થાય એના પછીનો પ્રશ્ન એ છે કે તેવી જ રીતે વીસ તત્વોની સંયોજકતા લખવાની છે આ પ્રવૃત્તિઓ ખાસ તમારે બધી કરતી જવાની છે હોમવર્કની અંદર સાથે સાથે જ બરોબર છે કારણ કે આ બધું ખૂબ જ અગત્યનું છે આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે સમૂહમાં ઉપરથી નીચે જતા સંયોજકતામાં શું ફેરફાર થાય છે આટલા પ્રશ્નોના જવાબ તમારે અત્યારે તમારી રીતે તૈયાર કરવાના રહેશે તો જોઈએ સૌથી પહેલા તો એને આપણને બે પ્રશ્નો પૂછ્યા હતા એક પ્રશ્ન હતો એમ જી બરોબર છે મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે બાર તો આની સંયોજકતા કેટલી થાય એવો પ્રશ્ન હતો તો કક્ષાઓ ભરીએ તો સૌથી પહેલાં તો બે આઠ એટલે થઈ ગયા દસ અને હવે વધ્યા કેટલા બે તો આ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે બે તો આ જે છે મેગ્નેશિયમ જે છે એના માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે ભાઈ બે હવે બીજો પ્રશ્ન આપણી સમક્ષ હતો મેગ્નેશિયમ સિવાય બીજું કોનું કીધું હતું આપણને સલ્ફરનું તો સલ્ફર માટે આપણે હવે વાત કરીએ કે સલ્ફર પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે ભાઈ સોળ તો કક્ષાઓ ભરીએ તો 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 સૌથી અને અને એટલે થઈ ગયા કેટલા આવે કે ભાઈ બાકી છે આવી રીતે કક્ષાઓ ભરાશે બે આઠ અને છ તો અહીંયા સલ્ફર માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે ભાઈ છ હવે એના પછીનો પ્રશ્નની વાત કરીએ વીસ તત્વોની સંયોજકતા તમારી રીતે તમારે તૈયાર કરવાની રહેશે હવે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આવર્તમાં ક્યાં જવાનું છે ડાબેથી જમણી બાજુ તરફ જવાનું છે તો સંયોજકતાની અંદર શું ફેરફાર થાય છે એટલે હાઇડ્રોજનથી હિલિયમ તરફ તમારે આગળ વધવાનું છે તો જેમ જેમ આપણે એક એકમનો વધારો કરીએ પરમાણુ ક્રમાંકમાં એવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનમાં પણ શું થાય છે એક એકમનો વધારો થાય છે અથવા ટૂંકમાં કહીએ તો એક એકમનો વધારો હવે આ તમારે કઈ રીતે લખવાનું છે તો આપણું જે આવર્ત કોષ્ટક જે મેં તમને બનાવવા માટે આપ્યું છે બરોબર છે એમાં તમારે શું કરવાનું છે એ આવર્ત કોષ્ટક આવી રીતે હશે અહીંયા હાઇડ્રોજન હશે અહીંયા હિલિયમ હશે આ લિથિયમ હશે બરોબર છે અહીંયા નિયોન હશે આવી રીતે તમે બનાવ્યું છે આખું પરમાણુ આવી રીતે આખું આવર્ત કોષ્ટક બનાવ્યું છે તો તમારે અહીંયા એમ લખવાનું છે સંયોજકતા ઉપર શું લખવાનું છે સંયોજકતા અને આવી રીતે આમ તમારે દર્શાવી દેવાનું છે કે ભાઈ જેમ ડાબેથી જમણી તરફ જઈએ એમ વધે છે આવું ગમે સરસ મજાની ઉપર જગ્યા રાખીને કારણ કે આ જ અગત્યની વસ્તુ છે આ જ અગત્યની વસ્તુ છે બીજું એક સમૂહની વાત કરીએ ત્યાં તમારે આવી રીતે દર્શાવવાનું છે સંયોજકતા તો સમૂહમાં સંયોજકતામાં શું ફેરફાર થાય છે તો કે ભાઈ તમે જોશો કે હાઇડ્રોજનની સંયોજકતા સેમ લિથિયમની પોટેશિયમની એક સમૂહમાં રહેલા તમામ તત્વોની સંયોજકતા કેવી હશે અચળ એટલે અહીંયા તમારે આમ લખી નાખવાનું છે અચળ તો આવી રીતે તમારે હવે આવર્ત કોષ્ટકની અંદર હું જેટલી પણ માહિતી આપું તે તમારે લખતી રહેવાની રહેશે જુઓ કીધું છે કે સમૂહમાં ઉપરથી નીચે જરા સંયોજકતા કેવી રીતે બદલાય છે તો સંયોજકતા બદલાતી નથી કોઈ ફેરફાર થતો નથી હવે સંયોજકતા વિશે વાત કર્યા પછી બીજો અગત્યનો ટોપિક છે એ છે પરમાણવીય દળ હવે બીજો સૌથી અગત્યનો મુદ્દો છે એ છે સમૂહ તેમજ આવર્તમાં પરમાણવીય કદમાં શું ફેરફાર જોવા મળે છે તો આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે કે પરમાણ્વીય કદ હકીકતમાં કદ એટલે ત્રિજ્યા શું છે પરમાણવીય કદ એટલે પરમાણ્વીય ત્રિજ્યા છે તો પરમાણવીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે એના વિશે આપણે વાત કરીએ યાદ રાખજો પરમાણવીય ત્રિજ્યા જે છે એ પાઇકોમીટરની અંદર ડિનોટ કરવામાં આવે છે પરમાણવીય ત્રિજ્યા શેના અંદર રજૂ કરવામાં આવે છે તો પાઇકોમીટર પાઇકોમીટર એટલે દસ ની માઇનસ બાર ઘાત મીટર એના અંદર શો કરવામાં આવે છે હાઇડ્રોજન ની પરમાણવીય ત્રિજ્યા કેટલી છે તો કે ભાઈ થર્ટી સેવન પાઇકોમીટર થર્ટી સેવન પાઇકોમીટર જે છે એ પરમાણવીય ત્રિજ્યા છે કોની તો કે ભાઈ હાઇડ્રોજન ની હવે પરમાણવીય ત્રિજ્યા થોડોક રસપ્રદ પડે એવો વિષય છે એટલો બધો સરળ પણ ટોપિક નથી તો વાત કરીએ પરમાણવીય ત્રિજ્યા વિશે પરમાણવીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય તો આવી રીતે અહીંયા તમારી પાસે છે હાઇડ્રોજન અહીંયા હશે હિલિયમ એવી રીતે હશે લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન હવે પરમાણુ ત્રિજ્યામાં યાદ રાખજો કે જેવી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે ત્રિજ્યા એટલે જ પરમાણુ કદ હવે વાત કરીએ આપણે લિથિયમની તો લિથિયમ જે છે એની એની કંઈક આવી રીતે હશે ન્યુક્લિયસ છે આજુબાજુમાં પહેલી કક્ષા એમાં બે ઇલેક્ટ્રોન હશે અને આ કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન હશે એટલે આવી રીતે ટોટલ ત્રણ ઇલેક્ટ્રોન હશે બે આવી રીતે હશે પ્રથમ કક્ષામાં અને એક ઇલેક્ટ્રોન ક્યાં હશે તો કહેવાય બીજી કક્ષામાં હવે આ અહીંયા તો વાત થઈ ગઈ એના પછી આવીએ બેરેલિયમમાં તો બેરેલિયમમાં શું થશે એક એક્સ્ટ્રા

આવી રીતે જો જઈએ એટલે કે સમૂહમાં ઉપરથી નીચે જઈશું તો સમૂહમાં ઉપરથી નીચે નીચે હશે પોટેશિયમ સ્પષ્ટ છે કે પરમાણુય ત્રિજ્યા વધશે તો એવી રીતે સમૂહમાં ઉપરથી નીચે આવશો પરમાણુ ત્રિજ્યા વધે છે અને એના જગ્યાએ જો આપણે વાત કરીએ તો એક આવર્તની અંદર ડાબેથી જમણે જશો એમ પરમાણવીય ત્રિજ્યા ઘટે જે આ ખૂબ જ અગત્યનો ટોપિક છે આ બંને વસ્તુને પણ તમે આવર્ત કોષ્ટકમાં મેન્શન કરી દેજો તો આ હતું પરમાણવીય ત્રિજ્યા અથવા તો એના કદ વિશે હાઇડ્રોજનની પમાણવીય ત્રિજ્યા તમારે યાદ રાખવાની છે થર્ટી તે સિવાય અહીંયા પ્રવૃત્તિમાં બીજી પણ ઘણી બધી બેરેલિયમ બોરોન ઓક્સિજન નાઇટ્રોજનની પણ પરમાણવીય ત્રિજ્યાઓ આપેલી છે હવે પરમાણવીય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં તમારે આને ગોઠવવાના રહેશે આ હોમવર્ક સિવાયની પ્રવૃત્તિઓ કહેવાય આ પણ તમારે ખાસ યાદ રાખવાની છે અને કરવાની જ રહેશે આ પ્રવૃત્તિઓ શું હવે તમે આ આવર્ત કોષ્ટકમાં આપેલા આવર્તની ભાતમાં ગોઠવો આવર્ત કોષ્ટક પ્રમાણે ગોઠવવાના છે અને કયા તત્વો સૌથી મોટા છે અને કયા તત્વો નાના પરમાણુઓ ધરાવે છે તે સમજો અને એના પછી તમારે જવાબ આપવાનો છે કે મેં જે વિધાન આપ્યું ડાબેથી જમણી તરફ પરમાણવીય ત્રિજ્યા ઘટે છે એ શું આ પરમાણુય ત્રિજ્યાના આધારે તમે મેળવી શકો છો એના વિશે તમારે હવે વાત કરવાની છે તો અહીંયા તમને આપી દીધું છે કે કે તમે જોશો જમણી તરફ પરમાણુય ત્રિજ્યા શું થાય છે તો કે ભાઈ ઘટે છે અને કેન્દ્રીય વીજભાર વધવાની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચવાનું વલણ જે છે ધરાવે છે આપણે કીધું કે ઇલેક્ટ્રોન ખેંચાશે અને પરમાણુય ત્રિજ્યા સંકોચાશે જેના કારણે પરમાણુનું કદ ઘટે છે એના પછીનો પ્રશ્ન છે એક જ સમૂહમાં તો મેં તમને કીધું એમ કે આ પ્રવૃત્તિ જે છે એમાં તમને આપેલું શું છે તો કે ભાઈ સોડિયમ છે લિથિયમ છે રૂબિયમ છે પછી સીઝિયમ છે પોટેશિયમ છે એની તમને પરમાણુ ત્રીજા આપી છે એને ગોઠવવાના છે કયા સૌથી મોટા છે કયા સૌથી નાના છે અને તમારે કહેવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે જતા શું ફેરફાર થશે જવાબ મેં તમને પહેલા જ આપી દીધો છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુએ કદ શું થાય છે તો કે ભાઈ વધે છે આવું એટલા માટે થાય છે કે સમૂહમાં નીચે તરફ જતા કક્ષા બે કક્ષા અહીંયા સુધી હતી તો ત્રીજી એના પછી આવી એટલે સ્પષ્ટ છે કે કેન્દ્ર ત્રીજા વધે છે તો તમને બીજો પ્રશ્ન એમ થશે કે સર સર્યા પણ આયન ઉમેરાણો ઇલેક્ટ્રોન ઉમેરાણો તો એનાથી કોઈ ફરક નહીં પડે નહીં કારણ કે નવી કક્ષા જ એડ થઈ ગઈ છે હા ઘટવાની સંભાવના તો છે કે ભાઈ પેલા બીજા એટલે કે બીજી કક્ષા તમે લિથિયમ ની લ્યો અને બીજી કક્ષા તમે પોટેશિયમ ની લ્યો તો એમાં નાની પોટેશિયમ ની જશે પણ ત્રીજી પાછી આખી મોટી કક્ષા આવી ગઈ એટલે સ્પષ્ટ છે કે પરમાણ્વીય કદ વધે છે તો આજે આપણે ખૂબ જ બે અગત્યના ટોપિક વિશે વાત કરી આવર્ત કોષ્ટકમાં સંયોજકતા અને આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય કદ આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં શું ફેરફાર થાય છે એના વિશે આપણે વાત આપણે જોઈ લઈએ તો આજના હોમવર્કમાં ખાસ તો આપણે એટલા બધા ટોપિક જે છે એ એક્ઝામ રિલેટેડ કવર નથી કર્યા પરંતુ આપણે ટોપિક જે કવર કર્યા છે એ ખાસ સમજવાના દ્રષ્ટિકોણથી અગત્યના હતા જેમ કે સંયોજકતા છે એના વિશે તો સૌથી પહેલા તો તમારે આજે જે આપણે શરૂઆતનો ટોપિક લીધો આધુનિક આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન સંયોજકતા વેલેન્સી વાળો એ ટોપિક તમારે એક તો પ્રવૃત્તિઓ જેટલી છે એ લખવાની રહેશે પ્રશ્ન લખવાની જરૂર નથી પછીનો પ્રશ્ન તમારે ખાસ લખવાના છે બે બે માર્કના કે સમૂહ તેમજ તત્વમાં સાથે સાથે લખતા જજો એવું હોય તો સમૂહ તેમજ તત્વમાં આગળ વધતા શું ફેરફાર થાય છે છે બે બે પ્રશ્ન પ્રશ્ન અને બીજો કે સમૂહ તેમજ આવર્તમાં આગળ વધતા સંયોજકતા ઇલેક્ટ્રોનમાં શું ફેરફાર થાય છે આ બે પ્રશ્નો પ્રવૃત્તિઓ જે તમને કીધી એ આવર્ત કોષ્ટકની અંદર આ બંને વસ્તુ દર્શાવી દેવાની છે આટલું આજ પૂરતી તમારું હોમવર્ક રહેશે તો આ હતો આપણો ચેપ્ટર ફાઈવ નો લેકચર નંબર ફોર વ્યવસ્થિત રીતે તૈયારી કરતા રહ્યો ધોરણ દસ જ અગત્યનું છે જો કોઈ પણ કન્ફ્યુઝન હોય કોઈ પણ ડાઉટ હોય આ લેક્ચર પર તમે અથવા તો કોઈ બીજા ઓનલાઈન લેક્ચર રિગાર્ડિંગ તમે મને મેલ અથવા તો વોટ્સએપ પર અથવા તો કોલ કરી શકો છો હોમવર્ક તમારે આ નંબર પર સેન્ડ કરવાનું રહેશે નાઇન ફોર ટુ સેવન નાઇન વન ટુ સેવન ટુ ટુ તો આ હતો આજનો લેક્ચર થેન્કસ ફોર વોચિંગ જય હિન્દ